નમસ્કાર, જય હિન્દ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ડિટેલ ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઘણા બધા વિષયોના ટોપિક વાઇઝ કયા તૈયાર કરવાના છે સબ્જેક્ટમાં ટોપિક એની માહિતી જોઈ. એમાં જ ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવ્યા હતા જે મેન્સ આન્સર રાઇટિંગ સાથે સુસંગત હતા. તો આજના આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર યુપીએસસી મેન્સના આન્સર કઈ રીતે લખી શકાય, શું ભૂલો ના કરવી, કેવી રીતે લખવું વગેરે વગેરે બાબત અને ઘણી બધી અફવાઓ જે તમારા સુધી પહોંચી છે અને તમે અમને ક્વેશ્ચન કર્યો છે એ અફવાઓના આન્સર હું તમને આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર આપવાનો છું. માહિતીની શરૂઆત કરીએ એ પહેલાં જો તમને બેઝિક સબ્જેક્ટ, બેઝિક જીએસ પેપર 1, 2, 3, 4, એસે ઓપ્શન સબ્જેક્ટ જે એક્ઝામ પેટર્ન છે આ બધી માહિતી તમારી પાસે ના હોય તો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલની અંદર જે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટ છે એ ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈ શકો છો. શરૂઆતના સ્ટેજથી જોશો તો ખ્યાલ આવી જશે. પછી તમે તમારી પ્રિલિમ્સવાળી પ્રિપરેશન પૂરી થઈ જાય એ બાદ તમે મેન્સવાળા ટોપિક ઉપર આવી શકશો. મેન્સવાળા ટોપિકની માહિતી હું તમને આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી શરૂઆત જે થવાની છે કોઈ પણ ક્વેશ્ચન પેપરમાં એ શરૂઆત થશે સવાલથી. તમારી સામે સવાલ હશે અને નીચે હશે ખાલી જગ્યા, ઓપન સ્પેસ, લાઇનિંગ નહીં હોય, બ્લેન્ક પેજ હશે. બ્લેન્ક પેજની આજુબાજુની બોર્ડર હશે કવર કરી લેશે, બોર્ડરની અંદરના ભાગમાં તમારે જવાબ લખવાનું હશે. વન બાય વન ઇન્ફોર્મેશન જોતા જઈએ તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે તમારી સામે સવાલ આવે છે, સવાલને વાંચવાનો છે, સવાલમાં તમને શું પૂછવામાં આવ્યું છે એને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે અને સવાલમાં જે પૂછેલું હોય એનો જવાબ લખવાનો છે. તમને શું આવડે છે એ નથી લખવાનું, સવાલમાં માંગેલું છે શું એને લખવાનું છે. આને કહેવાય છે ડિમાન્ડ એન્ડ સપ્લાય કોન્સેપ્ટ ઇકોનોમી. મતલબમાં તમારી પાસે માંગવામાં શું આવે, મતલબમાં સામેવાળો વ્યક્તિ તમારી પાસે દૂધની થેલી માંગે છે અને તમે એને છાશની થેલી આપી દો છો, બરાબર, અને બદલામાં જે ગ્રાહક તમને પૈસા નથી આપતો એ રીતે તમને એક્ઝામિનર માર્ક્સ આપશે નહીં. એટલે ખાસ સવાલને 2-3 વખત વાંચો, સવાલમાં શું માંગવામાં આવ્યું છે. સવાલ વાંચ્યા બાદ તમારી પાસે એનું જે પણ ઉપયુક્ત નોલેજ હોય એ નોલેજ આધારિત તમે એક લિસ્ટ બનાવી શકો છો પોઈન્ટ્સની અને ડિટેલની, પોઈન્ટ્સ અને ડિટેલની, કે ભાઈ ક્વેશ્ચન જે માંગેલો છે એ ક્વેશ્ચન લખવામાં મારી પાસે શું કન્ટેન્ટ છે, હું શું લખીશ, અંદર કઈ કઈ વસ્તુ એડ કરીશ એ પહેલેથી વિચારી લો પ્રી પ્લાનથી. એ તો એવું થશે જે તમે લખતા હશો, લખતા લખતા પછી વચ્ચે અગત્યનો પોઈન્ટ કે ઉદાહરણ કે કંઈ બાબત યાદ આવશે, લખવા માટે જગ્યા નહીં હોય તો વિદ્યાર્થી એક ભૂલે અહીંયા એ રીતે કરે છે કે ભાઈ જ્યાં જગ્યા બાકી હોય જે હકીકતે લખવાનું નથી હોતું અથવા બહુ ઓછી જગ્યા હોય એમાં કીડીના ટાંગા જેટલા અક્ષર કરીને લખે છે. આવી ભૂલ ના થાય એના માટે જરૂરી છે પોઈન્ટ પહેલેથી ડિસાઈડ કરી લેવા કે ક્વેશ્ચનમાં માંગેલું છે શું, આપણે લખવામાં શું આવશે. પછી એનો પોઈન્ટ આવશે કે જ્યારે તમે આન્સર લખવા જશો ત્યારે આન્સરમાં તમારા આન્સરની અંદર 3 વસ્તુ હોવી પડે. એમાં એક છે ઇન્ટ્રોડક્શન, બીજી છે બોડી, ત્રીજું છે એ છે કન્ક્લુઝન. 3 વસ્તુ હોવી જોઈએ. વિગતવાર વાત કરીએ, તમને જે તમે સવાલ વાંચ્યો એના આધારે તમે જે સમજ્યા કે ભાઈ શું માંગેલું છે અને એના પોઈન્ટ્સ તમે નક્કી કર્યા, એ પોઈન્ટ્સ તમે જે લખવાના છો એની પ્રસ્તાવના તમારે ઇન્ટ્રોડક્શનમાં લખવાની છે. બનતી કોશિશમાં તમારી પાસે ઇન્ટ્રોડક્શન ને લખવાનો જે લિમિટ હોય છે એ 3-5 લાઈન હોય છે, જેમાં તમારી પાસે બોડીનું કન્ટેન્ટ ઓછું હોય એમાં તમે ઇન્ટ્રોડક્શન 5 લાઈનનું લખી શકો છો, જેમાં તમારી પાસે લખવાનો કન્ટેન્ટ વધારે હોય બોડીનું એમાં તમે 3 લાઈન લખી શકો છો. એથિક્સ પેપરમાં, જીએસ પેપર 4માં જે કેસ સ્ટડી વાળો હોય છે એમાં ઇન્ટ્રોડક્શન લખવાનું હોય છે કે ભાઈ તમે કઈ રીતે જે ક્વેશ્ચન છે એનો એપ્રોચ કરશો, તમે શું અંદર લખવાનો છો એનો બ્રીફ એક ઇન્ટરવ્યૂ ટાઈપ એક શોર્ટ એબ્રિવેશન તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો છો. બાદમાં તમે બોડી પાર્ટ્સ લખો અને તમે બોડીમાં શું લખ્યું છે અને તમારું ઘણી વખત ઓપિનિયન માંગેલો એ ઓપિનિયન તમારે કન્ક્લુઝનમાં સૌથી સારી રીતે લખવાનું છે. હવે અહીંયા ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન સાથે જોડાયેલી બાબત છે, સમજો યુપીએસસીનું આપણે કોઈ પણ પેપર લઈએ, જીએસ પેપર 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ કે 4 લઈએ, એક જીએસ પેપર 4ને બાદ કરી દો તો બાકીના 3 જે જીએસ છે એમાં મલ્ટિપલ સબ્જેક્ટ છે. જીએસ પેપર 1ની વાત કરું તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, સોસાયટી અને જીઓગ્રાફી, 4 સબ્જેક્ટનું એક પેપર છે. હવે કોઈ પણ ટીચર જે તમારું પેપર ચેક કરે છે એ બધા સબ્જેક્ટમાં માસ્ટર હોય એ શક્ય નથી લગભગ, કારણ કે કોઈ એક સબ્જેક્ટના ટીચર હશે, પ્રોફેસર હશે, એક સબ્જેક્ટ સાથે સુસંગત હશે, બાકી તમારી આગળ એને કેટલી એક્ઝામની જે આન્સર છે ચેક કરી છે અને એને કેટલું એને નોલેજ આવી ગયું છે એના ઉપર આધાર રાખશે તમારા ક્વેશ્ચનને વાંચીને કેટલા આન્સર આપી એ કે. હવે અહીંયાથી જે આ એક્ઝામિનર છે, એક્ઝામિનરનું કામ તમારે સરળ કરવાનું છે કે જેથી તમને એ ઇઝીલી વાંચીને આન્સર આપે.
સરળ કામ કઈ રીતે કરવાનું છે તો એની બેઝિક ટિપ્સ આ રીતે છે કે તમારે જે પણ ભાષામાં તમે લખો ઇંગ્લિશ હિન્દી કે ગુજરાતી એનું તમારું જે લખાણ હોય જે રાઇટિંગ છે બરાબર એ રાઇટિંગ સુવાચ્ય હોવી જોઈએ સુવાચ્ય મતલબમાં ભલે ગડબડી અક્ષર હોય પણ વચ્ચે એક વાત જોઈએ કે તમે ઇંગ્લિશમાં શું લખ્યું છે હિન્દીમાં શું લખ્યું છે કે ગુજરાતીમાં તમારે શું લખ્યું છે વચ્ચે જશે ચાલશે વિદ્યાર્થી મિત્રોની આને લઈને જે ડાઉટ્સ મારા સુધી પહોંચે એમાં એ છે કે જે વિદ્યાર્થી ઇંગ્લિશમાં જવાબ લખવાના છે એ વિદ્યાર્થીએ મને એવો ક્વેશ્ચન કરેલો હતો કે સર કલ્સિવ રાઇટિંગ લખીએ બરાબર તો સારા માર્ક્સ મળે એવું કાંઈ નથી મતલબમાં તમે કલ્સિવ રાઇટિંગ લખો છો પણ જે સવાલમાં માંગ્યું છે એ લખતા જ નથી તો મારી પર વિશ્વાસ રાખો તમને ઝીરો માર્ક્સ મળશે ભલે તમે આખે આખી બધી સ્પેસ યુઝ કરી લીધી પણ ગડબડી અક્ષરમાં તમારા જે સવાલમાં માંગેલું છે એને અનુરૂપ તમે જવાબ લખેલો છે તો તમને 7-8 માર્ક્સ અથવા 5-6 માર્ક્સ તમને મળશે પર ક્વેશ્ચન ડિપેન્ડ ઓન ક્વેશ્ચન 15 માર્ક્સનો છે કે 10 માર્ક્સનો છે જે પણ હોય તો એક તો તમારા જે લખેલા અક્ષરો એ સારા હોય બીજું તમારી જે ભાષા હોય એ શુદ્ધ હોવી જોઈએ ઇંગ્લિશમાં લખતા હો તો સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની ગુજરાતીમાં લખતા હો તો જોડની ભૂલો નહીં કરવી બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓએ ઢગલો બંધ કમેન્ટ કરી હતી કે સર આપણે ગુજરાતીમાં લખીએ તો ગુજરાતીમાં લખતી વખતે આપણે ઇંગ્લિશ શબ્દ વાપરી શકીએ કે નહીં એ વાપરી શકીએ એની કોઈ લિમિટ ફિક્સ નથી કેટલાક શબ્દ વાપરી હતી પણ બનતી કોશિશમાં તમે ગુજરાતીમાં લખતો હોય તો ગુજરાતીમાં હોવું જોઈએ વાંચવા વળાને એવું ના લાગે કે હું ઇંગ્લિશનું પેપર વાંચું છું કે ગુજલિશનું પેપર વાંચું છું બરાબર એ રીતે ગુજરાતીમાં લખેલું છે તો ગુજરાતીમાં હોવું પડે ઇંગ્લિશમાં લખેલું છે તો ઇંગ્લિશમાં હોવું પડે સ્પેલિંગ મિસ્ટેક ના હોવું પડે હવે આનો ઉપાય શું છે આનો ઉપાય છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશો તો તમે કેટલા કેટલા અંગ્રેજી શબ્દ યુઝ કરો છો તમને ખબર પડશે એને તમારે બનતા કોશિશમાં જો એના ગુજરાતી અનુવાદ અવેલેબલ હોય તો લખવા ઘણા શબ્દ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ જ છે તો તમે સેમ લખી શકો છો જેમ કે આપણે યુનિવર્સિટી લખીએ છીએ યુનિવર્સિટી એક ઇંગ્લિશ શબ્દ છે અંગ્રેજીમાં આપણે યુનિવર્સિટી જ લખીએ છીએ પણ સ્પેલિંગ અને ગુજરાતીમાં આપણે યુનિવર્સિટી લખીએ છીએ યુનિવર્સિટી ગુજરાતી અનુવાદ એનું યુનિવર્સિટી નથી મહાવિદ્યાલય અથવા વિશ્વવિદ્યાલય થાય એનું બરાબર પણ આપણે યુનિવર્સિટી જ લખીએ છીએ તો ઘણા શબ્દ આપણે ગુજરાતીમાં એઝ યુઝ્યુઅલ એક્સેપ્ટ કરી લીધા છે તો એને તમે ગુજરાતીમાં લખશો તો કોઈ ઇશ્યુ નથી પણ અમુક એવા શબ્દ છે જેનું ગુજરાતી અવેલેબલ હોય જેમ કે ફોટોસિન્થેસિસ આપણે વારંવાર વાત કરો કરંટ અફેરમાં થિયરી તો એનું ગુજરાતી છે પ્રકાશ સંશ્લેષણ તો એ તમારે પ્રકાશ સંશ્લેષણ લખવા તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની બીજું તો તમે જે પણ સબ્જેક્ટના આન્સર લખતા હો એની અંદરના જે શબ્દો હોય એની અંદરના જે શબ્દો હોય એ શબ્દ એવા હોવા પડે કે તમે લખો છો એની કરતા તમારે વિચારવાનું છે કે જે પેપર ચેક કરે છે એ વ્યક્તિ ચેક કરનારને ખબર પડે મતલબમાં તમારે એટલું બધું આમ હાર્ડ ભાષા ઉપર ગ્રીપ હોય જેમ કે ગુજરાતી લિટરેચર તમારો ઓપ્શનલ સબ્જેક્ટ હોય એના તમારી ભાષા ઉપર એટલી પકડ આવી ગઈ બરાબર અને તમે ચારણીય સાહિત્યને પણ બહુ સારી રીતે સમજતા હો તો એવા નથી લખવાના કે જે ચેક કરવાવાળો વ્યક્તિ હોય એને ખબર ના પડે કે આ કયું ગુજરાતી છે બરાબર તો એ જરાક ધ્યાન રાખવાનું શબ્દો એવા પ્રયોગ કરવાના ભલે એમાં ભાર હોય શબ્દોમાં તમારા વાક્યના વચનોમાં ભાર હોવો જોઈએ પણ સમજાઈએ એમની ઉપરથી જાય એવો નહીં કે જેથી ઇઝીલી સમજી શકે તમને માર્ક્સ આપી શકે તો આ બેઝિક બાબત છે તમે આન્સર લખશો એમાં હવે જે વિદ્યાર્થી ઓલરેડી આ બધી માહિતી એવા વિદ્યાર્થી માટે છે જેણે હજી પ્રેક્ટિસ શરૂ નથી કરી એના માટે ઇન્ફોર્મેશન પણ જેને પ્રેક્ટિસ કરી લીધી છે એ વિદ્યાર્થીઓના એવા ક્વેશ્ચન હતા કે સર અમે પોઈન્ટમાં લખીએ કે પેરામાં લખીએ મતલબ ફકરામાં લખીએ કે પોઈન્ટ કરીને લખીએ આના કોઈ એક પરફેક્ટ આન્સર નથી મતલબ પોઈન્ટ એ બરાબર છે પેરા એ બરાબર છે પણ હું વિદ્યાર્થીને જે સલાહ આપું છું એ સલાહ છે તમે આ બંનેનું કોમ્બિનેશન લખો પોઈન્ટ અને પેરા એનું કારણ હું તમને કહું જેમાં તમને નહીં આવડતું હોય ને અને એમાં તમારે જગ્યા પૂરી કરવા માટે પોઈન્ટનો સહારો લેવો પડશે જેમાં તમને વધુ આવડતું હશે એમાં તમે પેરામાં લખશો તો બાકી રહી જશે તો તમે એક મિક્સર બનાવો કારણ કે ઘણી વખત કેવું થશે એક્ઝામિનર તમારાથી આગળ હોય બે સ્ટેપ કે એ તમારો ક્વેશ્ચનની જે આગળ દેખાવ હશે ને દેખાવ એના આધારે નક્કી થઈ જશે કે ભાઈ આને આ સવાલ આવડતો નથી કેમ કારણ કે કન્ટેન્ટ ઘટી ગયું છે અક્ષર મોટા થઈ ગયા છે બરાબર યુનિફોર્મિટી નહીં વાનો એવી રીતે સમજો તમારા જીવનમાં આ વસ્તુ બની જશે કે તમે કોઈ વ્યક્તિને જોવો છો વ્યક્તિ તમને એટ્રેક્ટિવ લાગે છે સુંદર લાગે છે બરાબર મતલબમાં એક છોકરો હોય એક છોકરીને જોવે અને એને સુંદર લાગે ને એને વધારે સમય જોવે બરાબર એના વિશે જાણવાની ઈચ્છા થાય એનું ઊંધું એક છોકરો એક છોકરીને જોવે છે જોઈને એમ થાય ઓહો આને ક્યાં જોવાય બરાબર એવું જોઈએ છે આન્સરમાં તમે જે આન્સર લખો છો એ સૌથી પહેલાં સારો દેખાવો જોઈએ સારો દેખાશે તો એને વાંચવા માટે ટ્રાય કરવામાં આવશે હવે આ બાબત હું મારા અનુભવ પ્રમાણે કહું છું કે તમારા જે પણ પેપર ચેક થાય છે એમાં દરેક એક્ઝામિનર તમારી બધી લાઈન વાંચતો હોય 99% પોસિબલ નથી
એઝ અ ટીચર, બરાબર. એકેડમીના ટીચરની વાત નથી, એકેડમીના ટીચરને તમારા માટે પરફેક્ટ ટાઈમ હોય છે, તે બરાબર વાત છે. જે પેપર ચેક કરતો હોય છે મોસ્ટ ઓફલી એ બહુ મોટી યુનિવર્સિટીના પીએચડી હોલ્ડર અથવા પીએચડી ચાલુ હોય એવા ટીચર્સો હોય છે, અને મોસ્ટ ઓફલી એ ગવર્મેન્ટ ટીચર હોય છે. તો એ તમારા આન્સરના ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન, એટલા માટે હું હમણાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ઉપર વધારે વજન મૂકીશ, બરાબર. ત્યારે આ જ વસ્તુ સામે આવશે કે તમે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખો છો ને એના આધારે તમારું 50-60% માર્ક્સ એ બેના આધારે નક્કી થશે. બોડી તો ત્યારે જશે કે જ્યારે વધારે એવરેજ કરતા વધારે માર્ક્સ એને આપવા હશે તો બોડી ઉપર જવાનું રહેશે, અને એ ક્વેશ્ચનના આધારે એ નક્કી કરી લેશે કે ભાઈ તમે કેટલું સારી રીતે સમજ્યા છો ક્વેશ્ચનને, કેટલી સારી રીતે લખો છો. એટલે એક ટિપ્સ એ પણ છે કે તમારા આન્સર શીટનો જે પહેલો ક્વેશ્ચન હોય, આન્સર શીટનો જે પહેલો ક્વેશ્ચન હોય, જે સબ્જેક્ટની લિસ્ટમાં હશે, જેમ કે જીએસ પેપર 1માં પહેલો સબ્જેક્ટ હશે હિસ્ટ્રી, તો હિસ્ટ્રીનો તમે જે પહેલો આન્સર લખો ને એને બહુ સારી રીતે લખો, બહુ પ્રેમથી લખવાનો, એવી રીતે લખવાનો કે જાણે તમે યુપીએસસીમાં પાસ નથી થવાનું, તમે જ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્કમાં આવવાનું છે, એટલો સારો લખવાનો. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, પહેલી ઇમ્પ્રેશન ખરાબ તો આગળ ભૂલી જાવ. તો એક આ ટિપ્સ આ પણ છે મેન્સ, બરાબર. સ્માર્ટ વર્ક જેને કહેવાય કે ભાઈ ભલે આખું વર્ષ તમે જે કર્યું હોય, હવે મેન્સ લખો છો તો મેન્સને એવી રીતે લખો કે મેન્સ લખીને તમે પાસ થઈ. તો પોઈન્ટ અને પેરામાં એટલા માટે તમને નહીં આવડતું હોય તો એમાં પોઈન્ટ્સ તમને વધારે સ્પેસ ભરવામાં કામ લાગશે, અને પેરા તમે ત્યારે લખી શકો છો કે જ્યારે તમને બહુ વધારે ડિટેલ આવડતી હોય, તમારે વધારે કન્ટેન્ટ લખવાનું છે. તો તમે બંનેનું કોમ્બિનેશન લખો, કારણ કે તમારી પાસે એવા 2-3 અથવા તમારી પ્રિપરેશન બહુ સારી હશે તો 2-3 ક્વેશ્ચન હશે, નહીં તો 5 ક્વેશ્ચન એવા આવશે કે જેમાં તમારી પાસે કોઈ કન્ટેન્ટ હશે નહીં. તો એમાં તમે કન્ટેન્ટ જે છે, બરાબર, એ પોઈન્ટ વાઇઝ તમે ભરીને લખી શકશો ઇઝીલી, પોઈન્ટ્સ વાઇઝ લખીને તમે ઇઝીલી ભરી શકશો, તો એ વધારે બેનિફિશિયલ રહેશે. તો પોઈન્ટ અને પેરાનું કોમ્બિનેશન લખો કે જેથી ચેક કરવા વ્યક્તિને આઈડિયા નો આવે કે ક્વેશ્ચન તમને આવડે છે કે નથી આવડતો. કારણ કે જો કદાચ ઉતાવળમાં હશે અને તમે કોરું નહીં છોડ્યું હોય તો જાતા જાતા તે તમને 3-4 માર્ક્સ આપતા જશે, બરાબર. લખવાના આધારે સુંદર દેખાતું હશે તો પ્રેઝન્ટેશન બરાબર હશે, તો અક્ષરમાં કંઈ ફેરફાર નહીં થયું હોય. તો બંનેનું કોમ્બિનેશન લખો, પોઈન્ટ એન્ડ પેરન, આના માટે પણ પ્રોપર પ્રેક્ટિસ તમારે કરવી પડશે. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ થઈ ગઈ યુપીએસસી મેન્સના આન્સર લખવાની. આ દરેકમાં તમે એપ્લાય કરી શકો છો, ઇન્કલુડિંગ એસે, એસેમાં આ સેમ સ્ટ્રેટેજી તમે એપ્લાય કરી શકો છો. આની બાદ આવશે કે જે લાંબી પ્રેક્ટિસ થઈને આવશે, એ આવશે તમારા આન્સરની અંદરનો ફ્લો, કે તમારા આન્સરની અંદર જે ક્રમ હશે એ બરાબર હોવો પડે અને બરાબર ચાલવો પડે. ક્રમ હશે બરાબર હશે અને બરાબર ચાલતો હશે તો તમે એને પ્રોપર રીતે શું કરી શકશો, તમે એડ્રેસ કરી શકશો, લખી શકશો. અધરવાઇઝ તમે એને પ્રોપર રીતે નહીં લખી શકો. મેં તમને કીધું એ રીતે તમે ફ્લોમાં લખશો તો જે ચેક કરતા હશે કોઈ ક્વેશ્ચન બરાબર, મતલબ બધા ક્વેશ્ચન છોડી દે એવું ના, કોઈ વચ્ચે ચેક કરે તો એને લાગે ઇન્ટ્રોડક્શન બરાબર છે, ઇન્ટ્રોડક્શનમાં જે બાબત લખેલી છે એ બાબત બોડીમાં છે અને બોડી આધારિત કન્ક્લુઝનમાં છે, બરાબર છે, અને તમારું આની ઉપર ઓપિનિયન આપશે. હવે ઇન્ડિવિજ્યુઅલ જે વિદ્યાર્થી ઇન્ડિવિજ્યુઅલ કોઈ સબ્જેક્ટ વાઇઝ કોઈ ડાઉટ હોય મેન્સ, તો એ નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, તો ઇન્ડિવિજ્યુઅલ જે ક્વેશ્ચન હશે સબ્જેક્ટ વાઇઝ એને આપણે લેશું એઝ એક્ઝામ્પલ ઓન યોર ડિમાન્ડ. મેન્સ આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું, એમાં શું શું બાબતની ધ્યાન રાખવી, એ ડિમાન્ડ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી, તો એ ઇન્ફોર્મેશન આ છે, બરાબર. આશા રાખું છું અહીંયા જેટલા પણ તમારા ક્વેશ્ચન હશે મેન્સને લઈને, જેટલી પણ તમને મેં કીધું એ રીતે થોડી ઘણી અફવા થોડી ઘણી બાબતો એ બધી મેં તમને બેઝિક જણાવી દીધી, કઈ કઈ ભૂલો નથી કરવાની એનું ધ્યાન તમારે અત્યારથી રાખવાનું છે. હવે આની પછીનું જે બાબત આવશે એ બાબતમાં જઈએ, એ છે આન્સર રાઇટિંગની અંદર ઇન્ટ્રોડક્શન લખી નાખ્યું, હવે બોડી, બોડીમાં તમે પોઈન્ટ્સ લખો કે પેરા લખો તમારા ઉપર છે. હવે જે તમે કન્ટેન્ટ લખો ને, માની લો કે ઘણા ક્વેશ્ચન એવા હશે જેમાં તમારો ઓપિનિયન માંગવામાં આવ્યો હશે, અથવા ક્રિટિકલ એક્ઝામિન કરીને તમને ક્વેશ્ચન કરેલો છે, અથવા કમેન્ટ કરો એવું લખેલું છે, તો આમાં તમે જે પણ તમે આન્સર લ્યો, તમે વેલ બ્લેસ જે પણ પોઈન્ટ જાઓ, પોઝિટિવ નેગેટિવ કંઈ પણ, તો એક તો તમારો આન્સર ન્યુટ્રલ હોવો પડે ડિપ્લોમેટ્સ તરીકે. પછી રિલીજિયસ એક્ટિવિટી હોય, કાસ્ટ બેઝ ઇન્ફોર્મેશન હોય, કરપ્શન ઉપર કોઈ હોય, કંઈ પણ બાબત હોય, તમારે બહુ એક્સ્ટ્રીમ તમારા વાક્યોનો પ્રયોગ કરવાનો ન્યુટ્રલ, કે ભાઈ પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમ આ છે, લખવાનું શું છે તો આ છે, બરાબર. એક ડિપ્લોમેટ્સ તરીકે તમારો ઓપિનિયન હોવા જોઈએ. પછી જે પ્રોબ્લેમ તમને પૂછી છે એનો તમારી પાસે શું હોવો જોઈએ, તમારી પાસે ઉપાય હોવો જોઈએ. તમને મોસ્ટ ઓફ ધ કેસમાં તમને પ્રોબ્લેમનું સોલ્યુશન માંગવામાં આવશે, તમને સોલ્યુશન તમે વિચારી શકો છો કે નહીં, તો એ આની અંદર આવશે. હવે આની આગળનો જે સ્ટેપ છે એ સ્ટેપમાં તમારે એ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે કે તમે જે પણ પક્ષ લ્યો, તમે જે પણ આર્ગ્યુમેન્ટ આપો છો એ આર્ગ્યુમેન્ટ તમારી ના હોવી જોઈએ. તમારે એના માટે કોઈ પણ એક્સપર્ટ ઓપિનિયન અથવા કોઈ રિપોર્ટ અથવા કોઈ સર્વે
અથવા ડેટા તમારી પાસે આ રેડીમેડ હોવા જોઈએ. કઈ રીતે તૈયાર કરવા ડાઉટ હોય તો પણ જણાવજો, આપણે એ પણ એક ઓવરવ્યૂ જોશું ક્વેશ્ચન આ રિયલ ક્વેશ્ચન સાથે, મતલબ આજે ઓલરેડી યુપીએસસી મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એમાં તમે બધી ઇન્ફોર્મેશન કઈ રીતે ભેગી કરી શકો છો મેન્સ આન્સર સારો લખવા માટે, એના માટે થઈને આ ઇન્ફોર્મેશન હશે. ટૂંકમાં તમે તૈયારી જે રીતે કર્યું એ રીતે તમારું પ્રેઝન્ટેશન તમારું થિંકિંગ બરાબર હશે તો કામ થશે. હવે એક જે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે એ વિદ્યાર્થીને આવે છે કે ભાઈ જે ફર્સ્ટ ટાઈમ મેન્સ લખે છે એનું પેપર છૂટી જાય છે, તો પેપર ના છૂટે એના માટે શું કરું? તો મેં તમને કીધું એના માટે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. તો ટાઈમ મેનેજમેન્ટ એ રીતે છે, મેં તમને કીધું શરૂઆતના જે ક્વેશ્ચન હોય એને થોડોક વધારે ટાઈમ, જો તમારી રાઇટિંગ સ્પીડ સારી નથી તમે વધારે ટાઈમ વિચારવામાં ખર્ચ કરો છો તો એવું બનશે કે છેલ્લે 15 કે 20 મિનિટ બાકી હશે, તમારી પાસે 3 કે 4 ક્વેશ્ચન બાકી રહી જશે, 3 કે 4 ક્વેશ્ચન બાકી રહી જશે. તો આવા સ્થિતિમાં તમે શું કરશો? 3 કે 4 ક્વેશ્ચન બાકી રહી જાય છે એવી સ્થિતિમાં તમે શું કરશો? તો 3 કે 4 ક્વેશ્ચન બાકી રહી જાય એ સ્થિતિમાં મારો તમને ઉપાય એવો છે કે પોઈન્ટ અને પેરાનો એ રીતનું માયાજાળ રચો બરાબર, કે ભાઈ આ ક્વેશ્ચન તમારા લખાઈ જાય, કોરું કાંઈ નથી છો, તમને આવડતું હોય તોય ભલે ન આવડતું હોય તોય ભલે, ક્વેશ્ચનમાં તમારે કોઈ પણ પેજને બ્લેન્ક છોડવાનું નથી, એટલીસ્ટ કંઈ ને કંઈ તમારે લખીને આવવાનું છે. આના માટે તમારે પ્રોપર પ્રેક્ટિસ કરવી જોઈએ. વધારે ડિટેલ ઇન્ફોર્મેશન માટે બની શકે તો આપણે અલગ ક્વેશ્ચન વાઇઝ એક્ઝામ્પલ લઈને હું તમારી સાથે ડિસ્કશન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી ઓવરઓલ ડિટેલ હતી જે યુપીએસસી મેન્સ લખતી વખતે તમારી સામે પ્રોબ્લેમ શું આવશે અને તમારે એને કઈ રીતે ઓવરકમ કરવાનો છે. આ જ બધા પોઈન્ટની મેં લિસ્ટ બનાવી છે. સૌથી પહેલા કે ભાઈ તમારે જે પોઈન્ટ લખવાના છે એ એકની લિસ્ટ બનાવો. બીજું, એમાં ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્કલુઝન ક્લિયર કટ હોય. ટાઇટલ મારવાની જરૂર નથી કે અમારું ઇન્ટ્રોડક્શન છે, અમારી બોડી છે અને અમારું કન્કલુઝન, લખવાનું જે રીતે કે એક્ઝામિનરને ખ્યાલ આવી જાય કે આ તમારી બોડી છે, કન્ક્લુઝન છે અને આ ઇન્ટ્રો છે. અને પછી ડાયાગ્રામ જરૂર હોય ત્યાં, નેસેસરી હોય ત્યાં, અનનેસેસરી હોય ત્યાં એડ કરવાની જરૂર નથી, નેસેસરી હોય ત્યાં પ્રોપર ડાયાગ્રામ કે ફિગરથી કામ કરવા સ્ટાર્ટ કરો કે જેથી એક્ઝામિનર જે ચેક કરવાનો છે એનો ટાઈમ બચે, ફિગર જોઈને એને આઈડિયા આવી જાય કે તમને ખબર છે અને એના આધારે આગળ જાય. પછી મેક્સિમમ ક્વેશ્ચન, મતલબ કોઈ ક્વેશ્ચન છોડવાના નથી, છૂટી જાય તો કોઈ ચિંતા નથી કરવાનું, રડવા નથી લાગવા, કારણ કે બીજા દિવસે પાછી એક્ઝામ હશે, આજની નહીં લખીએ કહો તો આવતીકાલ ઉપર પ્રેશર થશે એક્ઝામમાં, તો એ પ્રેશર નથી આવવા દેવું. બીજું કે બરાબર સમજીને આન્સર લખવાનું છે, આન્સરમાં પૂછ્યું છે, ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે એ આન્સરમાં લખવાનું છે, જે પૂછ્યું નથી એને લખીને તમને કોઈ માર્ક્સ મળવાના નથી. તમારો આન્સર હંમેશા ન્યુટ્રલ હોવો જોઈએ, પણ કોઈ પક્ષ માટે વધારે નહીં, કોઈ પક્ષ માટે ઓછો નહીં. તમારી ઉપર કોઈ પણનો પ્રભાવ, એ પ્રભાવ તમારા આન્સરમાં દેખાવો જોઈએ નહીં. ભાષા શુદ્ધિ અને દરેક વસ્તુ જરૂરી હોય ત્યાં ફેક્ટ્સ ડેટા આપવા, ફિગર ડ્રો કરવા જરૂર હોય ત્યાં બરાબર, અને તમારો જે આન્સર હોય એ સુવાક્ય અક્ષરમાં હોવું કે જેથી વાંચીને આન્સર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું યુપીએસસી મેન્સ જો તમે લખવાનું વિચારી રહ્યા છો તો કંઈ પણ છે. આની સિવાય પણ તમને કોઈ ડાઉટ છે યુપીએસસી પ્રિપેરેશન સ્ટાર્ટ કઈ રીતે કરવી આની અંદર અલગ અલગ બાબતો, તો અવશ્ય વિડીયોની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, તો એ માહિતી સાથે હું ફરીથી તમારી સમજ ઉપક્ષ થઈ. હવે ઘણા બધા પેરેન્ટ્સ છે એમના ડાઉટ હતા કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થી સ્કૂલમાંથી તૈયારી કરવા માગે છે, તમારા પણ આ ડાઉટ હોય સ્કૂલમાંથી તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે બેઝિક પ્રિપરેશન કરી શકાય છે, કયા બુકોથી કરવી, તો પણ કમેન્ટ કરજો, તો એ ઇન્ફોર્મેશન આપણે ડિટેલમાં જોશું. આ સન્ડેના દિવસે આપણે લાઈવ લેક્ચરનું અરેન્જમેન્ટ કરવાનું વિચારી રહ્યા છીએ કે જેથી વિદ્યાર્થી એક સાથે પોતાની કમેન્ટ કરી શકે. જે પણ વિદ્યાર્થીને લાઈવ લેક્ચરમાં હાજર રહેવાનું એનો ટાઈમિંગ પહેલેથી તમને જણાવી દેવામાં આવશે, તો એ ટાઈમે તમે હાજર રહી શકશો. મોસ્ટ ઓફલી સવારના 11 કે 12 વાગ્યાનો ટાઈમ રહેશે બરાબર, પણ ચેન્જીસ હશે તો તમને પહેલેથી જાણ કરવામાં આવશે. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કર લેજો, કે જેથી લાઈવ લેક્ચર રાખવામાં આવે તેનું નોટિફિકેશન તમને યુટ્યુબની અંદર મળી, કે જેમાં તમે લાઈવ ક્વેશ્ચન પૂછી શકશો અને એના હું તમને લાઈવ આન્સર આપીશ ઇન્ડિવિજ્યુઅલ. તો અત્યારે મને રજા આપો, આવતા લેક્ચરમાં નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હું તમારી સમક્ષ સાજા થઈ, ત્યાં સુધી જઈએ. ધન્યવાદ.